મોડાસાના ગાયત્રી ચેતના કેન્દ્રના સ્વચ્છતા સંદર્ભે ગ્રામ જાગૃતિ ઝુંબેશ ચલાવાઈ. મોડાસા તાલુકાના હફસાબાદ ખાતે સ્વચ્છતા અભિયાન કરી ગ્રામજનોને જાગૃત કર્યા હતા. 24 ગામોમાં સ્વચ્છતા જાગૃતિ ઝુંબેશ ચલાવાશે ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા. ભારતભરમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા અભિયાન ચાલી રહેલ છે, ત્યારે જે અંતર્ગત ગાયત્રી પરિવાર અરવલ્લી જિલ્લાના સંયોજક હરેશભાઈ કંસારાએ જણાવ્યા અનુસાર કલેક્ટર શ્રી અરવલ્લીના નેતૃત્વમાં મળેલ મિટિંગમાં ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા દ્વારા 24 ગામોમાં સ્વચ્છતા જાગૃતિ અભિયાન ચલાવવા તેમજ અરવલ્લી જિલ્લામાં ગાયત્રી પરિવાર દ્વારા સ્વચ્છતા જાગૃતિ પ્રત્યે સંભવતઃ વિશેષ સક્રિય ઝુંબેશ ચલાવવા ઘોષણા કરી. આ સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસાના ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનોની ટીમ ગુરુવારે સાંજે હફસાબાદ પહોંચી નવરાત્રી ચોકમાં ગ્રામજનોને એકઠા કર્યા. સૌ ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું. ગ્રામજનો તેમજ ગાયત્રી પરિવાર સૌ સાથે ગામમાં સ્વચ્છતા જાગૃતિ ઝુંબેશ યાત્રા કાઢી સ્વચ્છતાના નારાઓથી સમગ્ર પંથક ગુંજી ઉઠ્યું હતું. ત્યારબાદ સૌ સાથે મળી નવરાત્રી ચોકથી દૂરની ડેરી સુધી રસ્તા કચરાના ઢગ તેમજ પાણીની નીકો સફાઈ ઝુંબેશ ચલાવી શ્રમદાન કર્યું. આ જોઈ સૌ ગ્રામજનોએ ખૂબ આનંદની અનુભૂતિ સાથે હફસાબાદ ગામને સ્વચ્છ રાખવા સંકલ્પિત થયા હતા. બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી, અરવલ્લી. આજે હફસાબાદ ગામમાં ગાયત્રી સ્વાધ્યાય પરિવાર તરફથી ભાઈઓ અને બહેનો સ્વચ્છતા અભિયાન અંતર્ગત હફસાબાદ ગામમાં આવેલ અને સ્વાધ્યાય ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનો અને હફસાબાદ ગામના યુવાનો વડીલો માતાઓ બહેનોએ બધાએ ભેગા મળી અને ગામમાં એક સરસ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા કરી. જે મોદી સાહેબનો હેતુ છે કે સ્વચ્છ ભારત આપણે બનાવીએ તો આપણાથી જ શરૂઆત કરવી પડશે. પહેલું ગામ જાગશે, પછી શહેર આવશે, પછી રાજ્ય અને પછી ભારત. તો આપણે એમાં સહભાગી બનીએ અને આપણે સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ એવી દરેકને અપીલ છે અને લોકો જાગૃતિ જાગૃત થાય.